मेरे ऊपर को कोई एलिमेंट ऑफ डाउट है कि मैं चला नहीं सका या कोई बात हुई पर आई फील ह्यूमिलिएटेड कि जिस तरीके से ये बात हुई है एंड मैं समझता हूँ अगर ये फीलिंग है दो महीने में तीन बार आपने सी एल में, में, मेंबर्स ऑफ असम्बली के बुलाए उसका मुझे मुझे फैसला मैंने किया कि मैं इसको इस आ, 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 चीफ मिनिस्टरशिप से मैं आप आज छोड़ दूंगा

તે કેપ્ટન અમરિંદર સિંહે પોતાની સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી કે તેઓ પક્ષ સાથે કેટલા નારાજ ચાલતા હતા અને શ્રેષ્ઠ વિકલ્પ તેઓને લાગ્યો પોતાનું રાજીનામું ધરી દેવું આ સમગ્ર વિષય વસ્તુ માટે ન્યૂઝરૂમ થી વધુ જાણકારી માટે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કેતન જોશી કેતન જે પ્રકારે વિગતો સામે આવતી હતી કે રાજીનામું આપવા માટે તેઓને પક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે પરંતુ ફાઇનલી રાજ્યપાલને કેપ્ટને રાજીનામું આપી દીધું અને પોતાની નારાજગી મીડિયા સમક્ષ વ્યક્ત પણ કરી બિલકુલ જાગૃતિ નારાજગી સાથે કેપ્ટનની વિદાય થઈ છે જેમ હંમેશા ટીમ ઈન્ડિયામાં રાજીનામું લઈ લેવામાં આવતું હોય છે તે પ્રકારના જ દ્રશ્યો અત્યારે હાલ આપણને જોવા મળે કારણ કે કેપ્ટન અમરિન્દરસિંહ બાવન વર્ષનો એક સોનેરી ઇતિહાસ ધરાવતા હતા પંજાબની રાજનીતિમાં અને તેમને જો આ વાક્યો યુઝ કરવા પડે કે મારા નેતૃત્વ શાસનની અંદર કોઈ કોંગ્રેસ પક્ષને જો ડાઉટ લાગતો હોય વારંવાર મારે ત્રણ મહિનાથી સાબિત કરવું પડી રહ્યું હોય તો ચોક્કસથી હું રાજીનામા રાજીનામું આપવા માટે ઈચ્છી રહ્યો છું અને રાજીનામું તેમણે ધરી પણ દીધું છે અને સાથે સાથે એક નારાજગી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પક્ષથી મને અપમાનિત કરવામાં આવ્યો છે એટલે ચોક્કસથી એમ કહી શકાય કે નારાજગી સાથે કેપ્ટન અમરિન્દરસિંહની વિદાય થઈ છે અને હવે આગામી સમયમાં તે કેવું પગલું ભરે છે તે ઘણું જ રસપ્રદ બની રહેશે કારણ કે કેપ્ટન અમરિન્દરસિંહની અલવિદા જે આ થઈ છે તેનો જે ઇતિહાસ જોવા જઈએ છેલ્લા ત્રણ ચાર મહિનાનો તો ચોક્કસથી અનેક સવાલોના ઘેરામાં કોંગ્રેસ આવી ચૂકી છે કારણ કે પ્રભારી હરીશ રાવત ઉપર પણ ક્યાંક તેઓ પંજાબને કોંગ્રેસને સંભાળી નથી શક્યા તેવું પણ સાબિત થઈ રહ્યું છે બીજી તરફ સતત જે બ્લેકમેલિંગ ગેમ જે ચાલી રહી હતી નવજોતસિંહ સિદ્ધુ દ્વારા પ્રદેશ અધ્યક્ષની તેમની સફર હોય કે પછી પ્રદેશ અધ્યક્ષ બન્યા પહેલા પણ તેઓ જે પ્રકારે ધારાસભ્યોને અલગ થલગ પાડી રહ્યા હતા કેપ્ટન અમરિંદ પાસે આજે જ્યારે રાજીનામું આપવા સિવાય કોઈ છુટકો બચ્યો ન હતો પરંતુ ત્યાં સુધીની આ જે સફર દરમિયાન કેપ્ટન અમરિન્દરસિંહ એમ કહી શકાય કે જે સિતોતેર બેઠકો જે ધરાવતી કોંગ્રેસ છે તેમાંથી માત્ર એમ તેમની પાસે જૂજ એમએલએ બચ્યા હતા જે તેમના વિશ્વાસુ જે ગણાય અને આજે તેમની સાથેની વાતચીત બાદ સવારે તેમણે સોનિયા ગાંધીને જાણ કરી હતી કે તેઓ ચીફ મિનિસ્ટર પદેથી રાજીનામું આપી રહ્યા છે અને આ આખી જે સફરમાં જે બ્લેકમેલિંગ જે ગેમ ચાલી રહી હતી વારંવાર જે પરેડ ચાલતી હતી દિલ્હી ખાતે હાઈકમાન્ડની સામે અથવા તો એમ કહી શકાય કે પ્રભારી સામે તો એ પહેલાં તેઓ પોતાને અપમાનિત મહેસૂસ કરી રહ્યા હતા કારણ કે જો કોંગ્રેસ પક્ષને જો કેપ્ટન અમરિન્દરસિંહમાં જો વિશ્વાસ ના હોય જે અમરિન્દરસિંહ પંજાબમાં

आपस में लड़ रहे हैं और उस लड़ाई में एक दूसरे की गर्दन काटने की लड़ाई में सबसे ज्यादा नुकसान पंजाब का हुआ जिसमें हमने देखा कि पंजाब सरकार ठप हो गई गवर्नेंस पंजाब सूबे में जीरो हो गई कांग्रेस को लोगों ने एक स्टेबल और इफेक्टिव सरकार देने के लिए वोट दिया था ना कि आपस में फैक्शनलिज्म के चलते सत्ता की इस लड़ाई लड़ने को आज कांग्रेस के पास ना कोई विजन है ना पंजाब के लोगों के लिए कोई कमिटमेंट है हमें दुख होता है ये देख के कि आज गवर्नेंस और एडमिनिस्ट्रेशन पंजाब में समाप्त हो गया है और बीते साढ़े चार साल में कांग्रेस पार्टी ने अपने मैनिफेस्टो का एक भी वादा पूरा नहीं किया बीते छे, लास्ट छः महीनों में अंत के छः महीनों में उम्मीद होती है हर सरकार से कि अब चुनाव आने वाले हैं साढ़े चार साल में काम नहीं किया तो कोई नहीं छः महीने में तो कुछ काम करके दिखाएंगे चाहे चुनावों को मद्देनजर ही कुछ काम करें लेकिन इन छः महीनों में भी तलवारें निकाल कर एक दूसरे के गले काटने की नौबत आ गई कांग्रेस पार्टी की भीतर जिसमें सत्ता की एक लड़ाई ये लोग आपस में लड़ रहे हैं ये पंजाब को बचाने की लड़ाई नहीं है पंजाब की खुशहाली की लड़ाई नहीं है हमारा रंगला सूबा रंगला पंजाब बनाने की लड़ाई नहीं है ये लड़ाई है कुर्सी की सत्ता की सत्ता के भूखे लोग आपस में एक दूसरे से लड़ रहे हैं इनको पंजाब से कोई मतलब नहीं पंजाब की आवाम से कोई मतलब नहीं सर एक सवाल है कि ये भी खबरें सामने वही जानते हैं देखिए देखिये हाँ मैं कोई इंडिविजुअल्स पे कॉमेंट नहीं कर रहा मैं एक मोटे मोटे तौर पर एक पंजाबी होने के नाते एक ऐसे सूबे से ताल्लुक रखने वाला रखने वाला रखता हूं जो जो इस समय एक बुरे दौर से गुजर रहा है जिसमें सरकार ठप हो गई एडमिनिस्ट्रेशन ठप हो गई है लोगों के काम नहीं हो रहे लोगों का विकास नहीं हो रहा है इंफ्रास्ट्रक्चर डेवलपमेंट नहीं हो रहा है स्कूल अस्पतालों की हालत बुरी है इस समय नशे के खिलाफ लड़ाई लड़नी चाहिए थी बेरोजगारी के खिलाफ लड़ाई लड़नी चाहिए थी पंजाब के किसान की रक्षा करने उसके हकों की लड़ाई लड़नी चाहिए थी लड़ाई इस चीज की तो हो नहीं रही लड़ाई सत्ता की हो रही है कुर्सी की लड़ाई है उस कुर्सी की लड़ाई में इन लोगों ने पंजाब को कुएं में डाल दिया पंजाब तो हवे पंजाब ना राज करने लगे आम आदमी पार्टी ना प्रवक्ता राघव चढ़ाई पर निवेदन आप भी उन्हें कहीं उच्च है कि पंजाब नहीं खुशहाली माटे नहीं परंतु सत्ता ना लालचुलों को एक बिजारा એક રાજકીય પાર્ટીના પ્રવક્તાના નિવેદન પણ સામે આવી રહ્યા છે જેમાં આ પ્રવક્તા રાઘવ ચડા નિવેદન અને તેઓએ કહ્યું છે કે પંજાબની ખુશહાલી નહીં પરંતુ પંજાબમાં સત્તા ભૂખ્યા લોકો સત્તા લાલચો લોકો ખુરશી માટે એકબીજાના ગળા કાપી રહ્યા છે બિલકુલ જાગૃતિ જે અગાઉ મેં કહ્યું કે જે પ્રકારે આજ જે ત્રણ મહિના રહ્યા હતા કારણ કે પહેલાં તો નવજોતસિંહ સિદ્ધુ પોતે સીએમ બનવા માંગતા હતા અને એ પ્રકારે તેમણે ધારાસભ્યો પોતાની તરફેણમાં રાખ્યા અને બીજી તરફ જ્યારે હાઈકમાન્ડ તરફથી જ્યારે ના આવી ત્યારે તેમણે સીધી જ એક રીતે બ્લેકમેલિંગ ગેમ શરૂ કરી દીધી હતી અને આખરે હાઈકમાન્ડે પંજાબમાંથી જ્યારે સત્તા દૂર થતી દેખાઈ ત્યારે તેમણે નવજોતસિંહ સિદ્ધુ અને સિંહ વચ્ચે સુલેહ કરાવી પરંતુ આ સુલેહ એવા પ્રકારે કરાવી કે જેમાં નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસની કમાન આપવી પડી અને આ બ્લેકમેલિંગ ગેમ ત્યારે આગળ વધી કે જ્યારે નવજોતસિંહ સિદ્ધુ એક એક પછી એક પોતાના જે હકો હતા તે મેળવતા ગયા અને બીજી તરફ કેપ્ટન અમરિન્દરસિંહ કોંગ્રેસ પક્ષ અને હાઈકમાન્ડ તરફથી નારાજ થતા ગયા કારણ કે જ્યારે સત્તા હાથમાં આવી જતી હોય છે ભલે તે પક્ષની જ કેમ ના હોય પક્ષની સત્તા હાથમાં આવ્યા બાદ સિદ્ધુને કોઈ રોકી શકે તેમ ન હતું કારણ કે તેમને મળેલો હતો લગભગ ચાલીસથી સાહીઠ જેટલા ધારાસભ્યોનો સપોર્ટ અને તેના ભરોસા ઉપર જ તેના વિશ્વાસ ઉપર જ તેઓ વા વારંવાર હાઈકમાન્ડ ઉપર દબાણ લાદી રહ્યા હતા અને એમ કહી શકાય કે સરકાર વિરુદ્ધ અમરિંદર સરકાર વિરુદ્ધ તેઓ સતત ટ્વીટ પર ટ્વીટ કરી રહ્યા હતા અને પોતાની જ સરકાર વિરોધી ક્યાંક કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું ને ચાહે તે ખેડૂતોના પ્રશ્નો હોય કે પછી અલગ અલગ જે રાઘવ ચઢાઈ પણ વાત કરી કે પંજાબને જ્યારે નશા મુક્ત કરવાનું છે તેવા સમયે આ સત્તાની ખેંચતાણ ચાલતી હતી ને તેનું જે નુકસાન જે છે હવે જનતાએ ભોગવ વારો આવશે પરંતુ અત્યારે હાલની જે સ્થિતિ છે કે પંજાબનું જે ગણિત જે છે એસી બેઠકો ઉપર કોંગ્રેસનો સત્તા છે કોંગ્રેસની જીત થયેલી છે અને કુલ એકસો સત્તર બેઠકોની આ વિધાનસભા છે એટલે કહી શકાય કે કોંગ્રેસ પાસે હજુ ખોવા જેવું કશું જ નથી પરંતુ હવે આ મુખ્યમંત્રીની રેસમાં નવજોતસિંહ સિદ્ધુનો રોલ સૌથી મહત્વપૂર્ણ રહેશે અને સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે સત્તાની જે કમાન જે છે નવજોતસિંહ સિદ્ધુ પોતાના હાથમાં રાખશે અને તેમના જૂથના જે સૌથી મહત્વપૂર્ણ માણસ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુનિલ જાખર કે જેમણે સિદ્ધુ માટે પોતાનું પ્રદેશ અધ્યક્ષ છોડ્યું હતું તેમને સીધું હવે મુખ્યમંત્રી બનાવે તેવી પૂરેપૂરી શક્યતા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હાઈકમાન્ડ જો જોવા જઈએ તો અંબિકા સોનીની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું છે પરંતુ આ પ્રશ્ન જ્યારે કેપ્ટન અમરિન્દરસિંહને જ્યારે પૂછવામાં આવ્યો ત્યારે જે અ એમ કહી શકાય નારાજગીના જે સૂર જે હોય છે તે પ્રકારે તેમણે જવાબ આપ્યો કે સોનિયા ગાંધીને જેને પણ મુખ્યમંત્રી બનાવવા હોય તે બનાવે જી જી આભાર કેતન તમામ જાણકારી બદલ